कबूम। हे व्हाट्सअप, लाभ पाचमनी खूब खूब शुभकामनाओं आप सौ ने। हूँ छू हर्षिल फ्रॉम रेडियो सिटी 91.1। आप सौ आम तो मने ओळखो छो, वीडियोस तमे जोया हशे, पेली वातो तमे जोता हशो अने जोक स्टूडियो तमे जोयो छे अने सांभळो पण छो। अने एज जोक स्टूडियो ने विथ किशोर काका आज 6 वर्ष पूरा थई गया छे। 6 years ऑफ जोरदार धमाकेदार सक्सेस, मिलियंस ऑफ व्यूज, मिलियंस ऑफ लिसनर्स, दुनियाना खूणे खूणे थी किशोर काकाने ने जोक स्टूडियो ने शोधता आवे छे अने ए ज आपणे सेलिब्रेट करवाना छीए। कोनी जोड़े? किशोर काकानी जोड़े। सो वी हेव किशोर काका ओवर हियर। लॉन्ग टाइम ड्यू विश तमारा सौनी के हर्षिल अने किशोर काका बंने लाइव थाय। अने फर्स्ट टाइम अमे बंने लाइव थई रह्या छीए रेडियो सिटी गुजराती ना इंस्टाग्राम हेन्डल पर थी। सो स्मिथ इज विथ अस, किशोर काका इज विथ अस, आपणे एमने कनेक्ट करिए। अने 6 years जे थया छे रेडियो सिटी जोक स्टूडियो ने, ए 6 वर्ष केवा रह्या, केवी रीते आ 6 वर्षमां जोक स्टूडियो बहु ज बधा लोकोना दिलमां वसी गयो, केटला बधा लोको खूणे खाचेथी सांभळे छे अने कया प्रकारना रिस्पोन्स अमने मळ्या छे, कया कया माइलस्टोन्स अचीव कर्या छे। अने जोक સ્ટુડિયોની અંદર જે બધા કેરેક્ટર્સ આવે છે, એ બધા કેરેક્ટર્સ ક્યાંથી આવે છે, કોણ છે બધા, એ બધી વાત આપણે કરીએ કિશોર કાકા સાથે। એમને ઇન્વાઇટ કરેલા છે આપણે। 3, 2, 1, આર વી ધેર? કિશોર કાકા ક્યાં છો? ઓકે, વોટ્સ અપ, એકદમ મજામાં, કેમ છે? મસ્ત. સૌથી પહેલા તો જોરદાર ખૂબ ખૂબ શુભકામનાઓ અને મેની કોંગ્રેચ્યુલેશન્સ. 6 યર્સ, 6 વર્ષ થઈ ગયા છે રેડિયો સિટી જોક સ્ટુડિયો ને. યસ બ્રધર. અને હવે તો આપણે ક્યાંય પણ રસ્તામાં ગયા હોય અને હોટલમાં બેઠા અને બાજુમાં કોઈ વ્યક્તિ સાંભળી રહ્યો તો આપણને ખબર પડી જાય કે આ જોક સ્ટુડિયો સાંભળી રહ્યો છે કિશોર કાકાનો અવાજ. હા બિલકુલ, આજ આવી જ ઘટના થઈ હતી મારી શરૂઆતમાં. અચ્છા, શરૂઆતમાં સવાલ આવ્યો કે શરૂઆત જ કેવી રીતે થયેલી? આફ્ટર ધીસ ઇન્સિડન્ટ I will tell you. એટલે એ જ મારે ખરેખર આ લોકો સુધી પહોંચાડવું હતું. અચ્છા, હેપી ન્યુ યર પહેલા તો બધાને, મારા ને હર્ષિલ તરફથી બધાને હેપી ન્યુ યર. અને વચ્ચે આજે તમે કદાચ જો કમેન્ટ્સ કરતા હો તો આપણે છેલ્લે 5 મિનિટ આપણે બધા સાથે વાત કરશું, હમણાં તમે ખાલી સાંભળી લો. યસ. સો શરૂઆત કેવી રીતે થઈ હર્ષિલ? બીકોઝ આઈ વોઝ ધેર વિથ બીબીએ. હું 2006માં મારું ફર્સ્ટ યર હતું. સો ફર્સ્ટ યર બીબીએ માં જસ્ટ ખાલી મિત્રો માટે, ભાઈબંધો માટે કિશોર કાકાના રેકોર્ડિંગ ને, તે વખતે પેલું સેમસંગ ગુરુ નામનો ફોન આવતો હતો. યસ. તો એમાં ઇન્ફ્રારેડ હતું, ઇફ યુ રિમેમ્બર. પેલા 2 મોબાઈલ જોઈન્ટ કરીને ડેટા ટ્રાન્સફર થતો હતો. 2 મોબાઈલ પપ્પી કરાવવાની આમ સાઈડ સાઈડ માંથી. તો એ પપ્પી કરાવીને ડેટા ટ્રાન્સફર થતો હતો, તે વખતનું આ ઘટના છે. તો તે વખતે ફૂલ ઓન જે મારું પહેલું રેકોર્ડિંગ હતું, ધેટ વોઝ કાકા તંબુરો. તંબુરો અને એ, હા તંબુરો, ભિક્ષામ દહી મૈયા. હા, કોણ છે બાબા? કેટલા સરસ લાગે. એટલે પછી જેમાં ચિંતન હતો, હિતેશ, શ્યામલ, સુજીત, કુતરુ ભસે છે, તમને કદાચ અવાજ આવતો હશે. હા, એ છે અમારે અહિયાં એક બહુ મોટું. તો એ બધા, એટલે આ પણ, અને જે પણ હું છું ને એ મારા ફ્રેન્ડ્સ ના લીધે છું, બાકી બહુ આગળ હતો. એટલે હું વિચારતો હતો કેટલા સારા ફ્રેન્ડ છે, કે તો બહુ આગળ હતો, પણ બહુ આગળ હતો ને તો આ લોકો, બધા લોકો માટે હું, અને ઘણા બધા મિત્રો, આખું અમારું ગ્રુપ હતું, અમિત હતો ને અમારો અભિષેક ને બધા અમે મિત્રો, બધા ચિંતન ને શ્યામલ ને હિતેશ ને સુજીત, એ લોકો માટે આવી રીતે હું વિડીયો બનાવતો 2006માં. અને તે વખતે ગાળા ગાળા, ઇફ યુ નોટિસ હર્ષિલ, તે વખતે કિશોર શબ્દ નતો આવ્યો. ઇફ યુ લિસન ટુ ફર્સ્ટ રેકોર્ડિંગ કાકા તંબુરો, તો એમાં કિશોર શબ્દ, અમે નામકરણ થયું જ નતું. આ એક કાકા છે, કોઈ ગુજરાતી કાકા છે, અને હું પણ એવો ડરતો હતો. અને કેમ ડરતો હતો એ પણ તને કહું, બીકોઝ પપ્પા, મારા પપ્પા વોઝ ઇન દિવ્ય ભાસ્કર, વોઝ સબ એડિટર, અને એમની જ સાથે મેહુલ વ્યાસ, જે તું ઓળખે છે, આપણા અફરાતફરીમાં જોડ્યા હતા. મેહુલભાઈ વોઝ ઓલ્સો
રિપોર્ટિંગ ધ ક્રિએટિવ થિંગ ને એવું હતું. તો આ રેકોર્ડિંગ એવું કહી શકાય કે વાયરલ શબ્દ પહેલી વાર જો આવ્યો ને તો આ રેકોર્ડિંગ થી કહી શકાય એમ. યસ, તો અને કેવું મોબાઈલ ના આજકાલ વોટ્સએપ પર વાયરલ થાય, યુટ્યુબ પર વાયરલ થાય, ફેસબુક પર, તો વિડીયો પ્લેટફોર્મ હતું જ નહીં, હતું જ નહીં, ખાલી ઇન્ફ્રારેડ હતા અને પેલા ટચુકડા આટલી સ્ક્રીન વાળા મોબાઈલ હતા. યસ, પેલા પેલા ખોલવા વાળો મોબાઈલ, ને પછી પેલી સોની એરિક્સન ની જોયસ્ટિક આવી હતી, એ તો કેટલું જોરદાર ફોન કહેવાય. એમએમએસ નો જમાનો હતો, એમએમએસ. યસ યસ, અને ઘણા એમએમએસ પણ વાયરલ થઈ. તો તે વખતે આ ફરતું ફરતું ભાસ્કર માં આવ્યું અને મેહુલભાઈએ મારા પપ્પાને સંભળાવ્યું કે મને એવું લાગે છે આ સ્મિત નો અવાજ. અને પપ્પા ને કે એમાં તો ગાળા ગાળા થી, તો બધાને ડાઉટ કે આ કેવું હશે શું હશે. અને પપ્પા એક વાર મને આઈને પૂછ્યું કે આ તારો જ? મેં ના 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 ના, મેં કર્યું જ નથી, આ તો ખોટી વાત છે. અને મેહુલભાઈ નો વોઇસ ઇફ યુ રિમેમ્બર કેવું છે, મજામાં છે, આવો અવાજ ઓલરેડી છે એમ. તો લોકોને એવો ડાઉટ હતો કે મેહુલભાઈ જ કર્યું. હા, એ બોલવાની લઢણી એવી છે થોડી. સેમ 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 સેમ. તો મેહુલભાઈ કે મેં નથી કર્યું. અને પપ્પા એટલે, પણ જોકે નામ એટલે નતું પાડ્યું કે કઈ ખબર ના પડે, આ તો ખાલી ભાઈબંધો માટે હતું. અને ઇફ યુ વિઝિટ વડોદરા તો મારા બે મિત્રો છે, ફતેગંજ વિસ્તારમાં ગિફ્ટ ફોર યુ કરીને એક શોપ છે, ત્યાં મારો એક મિત્ર રહે છે સત્યમ. એની પાસે બહુ જ મોંઘા મોબાઈલ હતા, એટલે પહેલી વાર એને ઇન્ફ્રારેડમાં ટ્રાન્સફર કર્યું હતું કે મને સાંભળવા માટે તું મને આપ. ટેકનોલોજી પાર્ટનર સત્યમ. યસ. અને કૈસાદ, એ મારો કૈસાદ હંસોટિયા, એ એવો વ્યક્તિ જેને મને બહુ જ ઇન્સ્પાયર કરેલો કે તું કઈ પણ કર. તો કૈસાદ ઇઝ ઇન ટુ ફેશન ફિલ્ડ, ફેશન ડિઝાઇનર છે. અને આવી રીતે શરૂઆત થઈ, પછી તો રોજે રોજ ચાલ્યું. એક એવા ઘણા બાર તેર એવા રેકોર્ડિંગ છે કે જે ખોવાઈ ગયા જસ્ટ બીકોઝ મારો ફોન એક વાર રિક્ષામાં રહી ગયો હતો અને ખોવાઈ ગયો હતો. પણ તે વખતે કેબીસી નવું નવું ચાલુ થયેલું, એટલે કેબીસી ને અમિતાભ બચ્ચન અને કિશોર કાકા જોડે હોય તો કેવી રીતે. પછી ઘણા બધા આયા કે પાન લીલું જોયું ને તમે યાદ આયા, એટીએમ નો પાસવર્ડ કયો છે, પછી વોડાફોન વાળું આવ્યું, બધા જ ફ્રેન્ડ્સ કરતા હતા. પછી કાકાની રાત કેવી નીકળી ને કાકી જોડે, ને પછી તો પછી એકવાર મિત્ર ગઢવી, જે કાકા મિત્ર જે કરીને ટાઈટલ છે, મિત્ર ગઢવી છે આપણો. એ સો આવી રીતે બધું જોડે અમે ટાઈમ પાસ કરતા, મસ્તી કરતા. પછી એક બ્રેક વાગ્યો, પછી કશું હતું નહીં. પછી અગેન 2010 માં જયારે ધીરે ધીરે વોટ્સએપ ને બધું આવવા માંડ્યું, વોટ્સએપ નહીં, આઈ થિંક ફેસબુક આવી ગયું હતું કદાચ, એવું કઈક હતું. ઓર્કુડ આવ્યું હતું. યસ. તો અને પછી મારો એક ફ્રેન્ડ છે હિતેશ કરીને, જે અહીંયા પણ રહે છે, સોસાયટી નો ફ્રેન્ડ છે, એની સાથે મેં ઘણા બધા રેકોર્ડિંગ કર્યા, કાકા કોન્ડમ કંપની ને એવું. એટલે ટૂંકમાં પછી કિશોર નામ પડ્યું. કિશોર નામ પાછળની એક જ બે ઘટના છે કે એક તો કિશોર શબ્દ એટલે યુવાન અવસ્થા, સો ઇઝ ઓલવેઝ યંગ. અને બીજું કે કિશોર કુમાર એઝ અ સિંગર મારો બહુ જ ફેવરેટ છે, એ યુ નો ઇટ. તો એવી રીતે કંઈક આમ જ રેન્ડમ પડી ગયું ને દેટ બીકેમ વાયરલ ધીરે ધીરે કરતા કરતા. પછી ટેલિવિઝન પર કિશોર કાકા શરૂઆત થઈ હિરજીની મરજીમાં. યસ. તે વખતે ઈટીવી ગુજરાતી હતું, કલર્સ નતું. સો કિશોર કાકાનો એપિસોડ કર્યો, પછી એક એક યુટ્યુબ ચેનલ માટે મેં એક એપિસોડ કર્યો, એવી રીતે ચાલુ થયું. અને કમિંગ ટુ ધ પોઈન્ટ કે 2015 રાજીવ સર, તો આ જેટલા લિસનર્સ છે એમને ખાસ કરીને કહી દઉં કે રાજીવ સર ઇઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ રેડિયો સિટી. એમને આ કઈક રેકોર્ડિંગ સાંભળ્યું કે આ કોણ છે આને શોધો. તો એમણે લિટરલી ઇન્કવાયરી કરી, તો કોઈ કહે કે આ તો બે ત્રણ જણ ભેગા થઈને કઈક કરે છે, કે કોઈ કે આમ કીધું, કે કોઈ કે આ બહારનો લાગે છે. કરતા 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 વાત પહોંચી આરજે રોશન પાસે. રોશન રોશન આપણો અત્યારે રેડમાં છે. હા, પણ સો રોશન પાસે આખી આ ઘટના પહોંચીને રોશને એવું કીધું રાજીવ સર ને કે યાર આ તો સ્મિત છે, આ તો મારો ખાસ ફ્રેન્ડ છે, વડોદરાનો છે. યસ, રોશન વોઝ ઇન રેડિયો સિટી બરોડા એટ પોઈન્ટ ઓફ ટાઈમ. યસ, હી વોઝ વિથ રેડિયો સિટી તે વખતે. તો રોશને કીધું કે આ તો સ્મિત છે. તો રાજીવ સર ઇન 2015 પ્રોબેબલી ઇન જુલાઈ જુલાઈ ઓગસ્ટ ની આસપાસ ની વાત છે, જુલાઈમાં આવ્યું અહીંયા. રાજીવ સર અહીંયા આવ્યા અને એક આખું ઘટના થઈ, એમ વાતચીત થઈ, અને કીધું કે આટલું કે કેરેક્ટર બહુ મસ્ત છે, પણ કે તમે આને ફેમિલી શો બનાવી શકો,
કેમ કે સતત ગાળાગાળ વાળું હતું યાર. એન્ડ ધેન વી ગોટ ધ કોન્ફિડન્સ કે હા કરીશું જોડે. એન્ડ સો ફ્રોમ 2015 ધીસ ઇઝ ઓન એર. આ ઘટના છે આખી. યસ, એટલે રેડિયો ઇઝ મારું કોઈ ફોટે નહીં. આઈ મીન યુ આર ધ સિનિયર મોસ્ટ, યુ, ધ્વનિત, દેવકી, આ બધા બહુ સિનિયર કહેવાઓ, બટ રેડિયો મારા માટે બહુ જ નવું હતું માધ્યમ. કેમ કે મેં ખાલી થિયેટર કર્યું હતું વર્ષે. સો રેડિયો એક અદ્ભુત ઘટના, અને અત્યારે લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયું, લોકો જાણે છે, ફેમિલી શો બની ગયો, ત્યાં સુધીની આખી આ સફર છે એમ. સો દેટ ઇઝ ધ થિંગ એમ. અરે મને સવાલ પાછું હતો, પપ્પાને ખબર પછી કેવી રીતે પડી કે આ સ્મિતનો? પછી તો ખબર પડી, પછી તો ઓન એર એટલે ટેલિવિઝન પર ને વિડીયો પર જ આવવા માંડ્યું એટલે ખબર પડી ગઈ કે આ જ છે. એટલે એવું કહેતા કે જોજે હા સાચવ છે. તે વખતે હું કઈ હતું નહીં સોશિયલ મીડિયા ના, તો સીધું ખબર પડી ગયા કે ગોપાલભાઈ તમારો છોકરો શું કરે એમ. એક સોળો સમાજ પણ નતો કે થોડો ઓપન થયો હોય. હા બિલકુલ નહીં, બિલકુલ નહીં. એટલે એ વખતે તો આમ એટલે રસ્તા પર બે લેડીઝ ઉભી હોય અને કોઈ માણસ ગલ્લે ગાળ બોલે તો ચાલે, પણ આવી રીતે કોઈ કોન્ટેન્ટ ક્રિએટ કરે તો ગાળ બોલે તો ના ચાલે. એવું હતું, ના ચાલે, બિલકુલ ના ચાલે. કે તમે કોઈ એવો વિડીયો બનાવશો જેમાં થોડો એજી કોન્ટેન્ટ હશે તો ચાલશે, પણ રેસ્ટોરન્ટમાં બે લેડીઝ ની સામે કોઈ એક પુરુષ ગાળ બોલશે તો રિલીઝ ચલાવી લેશે, એ નહીં ચાલે. ટેકનિકલી તો એ ના ચાલવું જોઈએ. એ તો આવી આવી હિપોક્રેસી તો બહુ જગ્યાએ આપણે જોવા મળે. આ લોકો નહીં હમણાં સિગરેટ પીતા પીતા આ લોકો ડિસ્કશન કરે છે કે આ દિવાળીના ફટાકડાથી બહુ ધુમાડો થાય છે, આના જેવું. પણ અહીંયા ફેમિલીની સ્મિતે વાત કરી કે રાજીવ સરે કે ફેમિલી શો તમે બનાવી શકો એ વાત કરી. સો અહીંયા જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, અહીંયા હું ને સ્મિત આ વિડીયોમાં લાઈવ છે, ધેટ ડઝન્ટ મીન કે અહીંયા પેલી વાતોની વાત થઈ રહી છે. અહીંયા ફક્ત ને ફક્ત જોક સ્ટુડિયો, રેડિયો સિટી જોક સ્ટુડિયો તમે લખો તો કેટલા મોર ધેન કેટલા 300-400 એપિસોડ કેટલા, મને તો ફાઈનલ નંબર નથી ખબર. 282 એપિસોડ થઈ ચુક્યા છે, અને તમને એવરી સેટરડે રેડિયો સિટી ઉપર તો આખો દિવસ જોક સ્ટુડિયો સાંભળવા મળે છે. પણ યુટ્યુબમાં પણ આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં વિડીયોઝ નથી, ફક્ત ને ફક્ત ખાલી ઓડિયો છે, મિલિયન્સમાં વ્યૂઝ છે. બાકી યુટ્યુબની જનરલી વાત કરીએ તો આ વિડીયોને કેટલા વ્યૂઝ મળ્યા, પણ અહીંયા ખાલી રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકાનું બેનર છે અને ફક્ત અવાજ છે. એટલે યુટ્યુબ ઉપર સૌથી સરસ મજાનો ચાલતો ગુજરાતી ઓડિયો છે આ ફેમિલી કોન્ટેન્ટમાં. યસ બિલકુલ, ડેફિનેટલી બિલકુલ. અને એ ટફ જોબ છે. અચ્છા, યુ નો હર્ષિલ, લોકોને હજુ એવું છે જોક સ્ટુડિયો પર જયારે તું ઇફ યુ સી ઓન યુટ્યુબ તો લોકો લોકો કમેન્ટમાં એવું લખે છે કે જે એન્કર છે કિશોર કાકા સાથે હર્ષિલ છે, બધાને એવું છે. બહુ બહુ બધા લોકોને એવું લાગે છે. એટલે એટલે જોડી કમાલ કી, પ્લસ જોક સ્ટુડિયો ટાઇટલ વોઝ ગીવન બાય રાજીવ સર, અને બાકીના કેરેક્ટર્સ વોઝ ડેવલપ બાય મી, કે કાકા ને કાકી જ શરૂઆત કરેલી, પછી મહેશ આવ્યો, પછી મુકુંદ દાદા આવ્યા. એ મારો સવાલ હતો, કારણ કે બહુ બધા લોકોએ પૂછ્યું છે કે મહેશ નો અવાજ કોણ કાઢે છે, મુકુંદ દાદા નો અવાજ કોણ કાઢે છે, આ બધા કેરેક્ટર કોણ, કેટલા લોકો ભેગા થઈને રેકોર્ડિંગ કરો છો? ના ના, એક જ છું હું, છું કરી રહ્યો છું. અને કાકી તો ઓલરેડી ઇટ વોઝ નોન બીકોઝ સાંભળો ને, હવે આજુ ને આમ કરે છે, મારી સાથે આમ કરે છે ને એવું બધું કરે. અને તો એક સ્વીટ કેરેક્ટર છે, અને કાકાનો વોઇસ ઇઝ કર્ણપ્રિય નથી, તમને રેડિયો પર સાંભળવો ના જ ગમે. બે તમે શું લા આમને તેમને બધું કરતો હોય તો એ એ કઈક એટલો સુધિંગ વોઇસ નથી, પણ તેમ છતાં લોકો એક્સેપ્ટ કર્યું બીકોઝ ઓફ ધ કોન્ટેન્ટ. યસ 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 ડેફિનેટલી કોન્ટેન્ટ. અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધીસ બીકેમ અ ફેમિલી શો, એ તો બરાબર છે, પણ આને એક આખું એક માઇલસ્ટોન અલગ લેવલ પર ગયું. ઓફકોર્સ બીકોઝ ઓફ રેડિયો સિટી, કે જેમણે એટલું બધું પ્રમોટ કર્યું. મને હજુ યાદ છે હર્ષિલ, કે મેં ફર્સ્ટ ઓન ગ્રાઉન્ડ શો, આનો ઓન ગ્રાઉન્ડ શો, તો મેં એક અમદાવાદ વન મોલ આપણું છે ત્યાં કર્યો હતો ફર્સ્ટ, ને સેકન્ડ પછી ડાયરેક્ટ કાર્નિવલમાં કર્યો હતો આપણું કાંકરિયા. કાંકરિયા કાર્નિવલ, રાઈટ. યસ, તો ત્યાંથી શરૂઆત થયું. ને પછી તો ઇનફેક્ટ લોકોને હું કહું કે હર્ષિલ એન્ડ મી both joined the joke studio and then we did on ground shows. And Kishore Kaka had went global then, New Zealand to Australia to Canada of to course. Japan, too many physically પણ અવાજ તો ઓફકોર્સ ઇન્ટરનેટ ના માધ્યમ થી પહોંચ્યો છે, પણ યુ હેવ ડન શોઝ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ એઝ વેલ. અને ઇનફેક્ટ યુ નો, હા સોરી સોરી, હા બોલ બોલ. હા, માઇલસ્ટોન ની વાત કરીને એની પહેલા
ક્રિસ્ટીના મેકવાને સવાલ પૂછ્યો છે, કાકીનું નામ તો કિશોર કાકા ખબર છે પણ કાકીનું નામ તો રિવીલ જ નથી થયું. નથી જ ખબર, સાચી વાત છે ક્રિસ્ટીના, યુ આર રાઈટ કે કાકીનું નામ જ નથી પાડવામાં આવ્યું, બીકોઝ કેરેક્ટર ઇઝ સો સ્ટ્રોંગ કે કાકી કો એટલે કિશોર કાકાની જ વાઇફ હોય એવું તમને ફીલ થાય. તો કદાચ તમારે આજે નામકરણ કરવું હોય તો કરો, તો મને સારું લાગ્યું તો હું લઈ લઈશ, કાકીનું નામ પાડી દઈશ, હજુ સુધી કાકીનું નામ નથી પાડ્યું. યસ યસ યસ. અને માઇલસ્ટોન પર પાછા આવીએ, સો વી હેવ ઓલરેડી ક્રોસ 282 નંબરના એપિસોડ, પણ એમાં જે વ્યૂઝ થયા છે, મિલિયન્સ ઓફ વ્યૂઝ થયા છે. અને આઈ ગેસ કાંકરિયા કાર્નિવલની વાત કરી અને અમદાવાદ વન મોલની વાત કરી, પણ એ સિવાય અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, બધી જ જગ્યાએ રેડિયો સિટી જોક સ્ટુડિયોના શોઝ થયા છે. બિલકુલ બિલકુલ. નંબર ઓફ કોઈ કે તો નામ પણ પાડવા માંડ્યું, કિશોરી કાકી, મીના કાકી, મીના કાકી, કિશોરી કાકી, રેખા કાકી, લીલા કાકી, આવા બધા નામ જોઈએ, કવિતા કાકી, કોકિલા કાકી, માય ગોડ, કાંતા કાકી, કેટલા બધા નામ આવે છે. સવિતા કાકી તો નામ નહીં જ રાખું, કોણ છે અમીન મહેમાન. પણ આના ઉપર આપણે આવીએ, એક સવિતા કાકીમાં સેટ નથી થતા એકચ્યુઅલી. સવિતા કાકી, વિશાલ કાકી, એટલે વિશાલ છોકરા નામ ના હોય. મેક કોમિક બુક્સ, વેરી નાઇસ સજેશન, વેરી નાઇસ સજેશન. મેક કોમિક બુક્સ થઈ શકે, ડેફિનેટલી થઈ શકે, અને આ સારું સજેશન છે, આઈ ટેક ધીસ સજેશન. તો હર્ષિલ, ધેન વોટ હેપન્ડ વોઝ લાઈક વી સ્ટાર્ટેડ રેન્ડમલી અને પછી ઇટ ગોટ ટુ, યુ નો, આના માઇલસ્ટોન્સ માં એવું કહેવાય કે આપણે ફેસબુક લાઈવ કર્યું હતું, ફેસબુક ની ઓફિસ માં જઈને મુંબઈ. યસ, અને યસ યસ. અને આ કોમ્પ્લિમેન્ટ છે, ફેસબુક ઓફિસ એમ બોલ્યું તું કે આટલું એન્ગેજમેન્ટ લેવલ, કે આટલા કમેન્ટ્સ ને આટલા વ્યૂઝ, શાહરૂખ ખાન આવે છે તો પણ નથી થતું. આ મને, આઈ સ્ટીલ રિમેમ્બર ધીસ સ્ટેટમેન્ટ. તો આપણા ગુજરાતી એટલા સપોર્ટિવ હતા, અને ધેન વી ગોટ ધ IRF અવોર્ડ બે વખત, બે વખત, ટુ ટાઈમ બેસ્ટ શો, બેસ્ટ ગુજરાતી શો રેડિયો. તો એ બે IRF અવોર્ડ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ ફોર રેડિયો પ્લેટફોર્મ, એટલે એ થયું, એટલે એ માઇલસ્ટોન્સ છે. અને સો ઇટ્સ ફન. અને ઇફ યુ હેવ સીન કે મારો પહેલો શો થી માંડીને જો એની જર્ની જુઓ ને હર્ષિલ, તો ધીરે ધીરે કોન્ટેન્ટ મેચ્યોર થતું ગયું. યસ, ડેફિનેટલી. એની પાછળનું એક રીઝન છે, આઈ વોઝ ડુઇંગ અ શો ઇન કેનેડા જ્યાં 4 વર્ષની છોકરી નાનકડી એ કાકીના ડાયલોગ બોલી. જોકની પાછળ છેલ્લે એવું પણ ટ્રાય કર્યું, એટલે એવું પ્રયત્ન ચાલે છે. સો ધીસ ઇઝ ફન. અને આ 6 વર્ષ ક્યાં જતા રહ્યા મને ખબર જ નથી, સિરિયસલી. ડેફિનેટલી. વચ્ચે તો આપણે પેલો એક કયા 1 કરોડ કે કરોડ વાળો વિડીયો પણ બનેલા, જેમાં કોંગ્રેચ્યુલેશન ના ફોન આવતા હતા આપણને. હા, અને ધીસ ટાઈમ ઇટ હેઝ ક્રોસ મોર ધેન 3 કરોડ્સ નાઉ. યસ, સો એ જસ્ટ 1.5 વર્ષ પહેલા આપણે 1 કરોડ વ્યૂઝ નો વિડીયો બનાવેલો, હવે 3 કરોડ વ્યૂઝ થઈ ગયા છે. સો લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રગતિ થઈ રહી છે. અને હવે એવું છે કે ચાર રસ્તે ગલ્લે કોઈક બેઠું હોય, રિક્ષામાં હોય, આપણે, મને ખબર છે આપણે લોકો આઈ ગેસ ક્યાં ગયેલા, આપણા પેલા ડ્રાઈવર જે હતા એ બી ફેન હતા, અને આખો દિવસ કચ્છ ગયા હતા આપણે, કચ્છ ગયેલા, અને એ ડ્રાઈવર આપણી જોડે હતા, અને ડ્રાઈવર ને છેક સુધી જોક સ્ટુડિયો સાંભળતો હતો. આપણે એમને ખબર નથી કે જોક સ્ટુડિયોમાં જે કિશોર કાકા બોલે છે, કિશોર કાકા ને જ લઈને હું આવેલો છું. અને એ આખું જોક સ્ટુડિયો ચાલુ રાખીને સુઈ જતો હતો. આપણે ઘણા બધા લોકોની પેલી આદત હોય ને કે કઈક સાંભળતા સાંભળતા સુઈ જાય, તો પેલો જોક સ્ટુડિયો સાંભળતા સાંભળતા સુઈ જતો હતો. અને આપણને એવું તો બહુ થાય છે, ઇવન અહીંયા બરોડામાં, અહીંયા અમારે ફતેગંજ પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપ પર સેટરડે ના 91.1 રેડિયો સિટી ચાલતું હોય છે. હું ઘણી વાર પેટ્રોલ ભરાવું ત્યારે મને એવું થાય કે હું આ લોકોને કહું કે હું જ છું, પણ હું નથી બોલતો. આઈ જસ્ટ લિસન ટુ ધેમ, આઈ સી ધેમ સ્માઇલિંગ એન્ડ આઈ જસ્ટ કમ બેક, એવું છે. સો બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બીકોઝ તમારું એક પાનના ગલ્લા થી લઈને કોર્પોરેટ સુધીના બધા જ લોકો સાંભળે છે. સો કોન્ટેન્ટ ક્રિએશન ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ ચાલે છે. અને ઘણી વાર કેવું થાય કે તમારો ફર્સ્ટ થોટ, તમે અત્યારે ફર્સ્ટ થોટ જો લખી ના કરો ને, બોલી ના નાખો ને, તો 15મી મિનિટે તો વોટ્સએપ પર એ જ જોક વોટ્સએપ પર તમારા પર જ આવતો હોય, એટલું ફાસ્ટ ક્રિએશન છે.
યસ ડેફિનેટલી, આપણો જો ફરતો થઈ જાય આપણને ખબર પણ ના પડી હોય માર્કેટમાં. યસ યસ બિલકુલ. અને પછી હું તો કહી યાર સ્મિતભાઈ આ તો વોટ્સએપ નો નથી ભાઈ, નથી દોસ્ત, તું સાંભળ મેં ક્યારે લીધેલો. અને ઇટ હેપન્સ, એવું થાય છે સેટરડે કે ક્યારે પણ રેડિયો સિટી પર સાંભળતા હોય નોટ કરી લે અને ફોરવર્ડ કરવા માંડે. એ ફોરવર્ડ થતો તો વાર લાગતી જ નથી કે કોઈ પણ જગ્યાએ અત્યારે. સો યાર ઘણી બધી વાર એવું થયું છે કે આપણો જોક આપણી પાસે પાછો આવ્યો હોય. બિલકુલ બિલકુલ થયું છે. એટલે આવું છે, ધીસ ઇઝ વોટ ધ જર્ની ઇઝ અને ઇટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. હજુ બી ધ કેરેક્ટર્સ આવશે. માયા માયા પણ તો છે, કાકી છે, મુકુંદા છે, આપણો પેનિલ છે, ઓફકોર્સ બધા કિશોર કાકા ને આરજે ને બધા તો છે જ બધા. તો એ બધા કેરેક્ટર્સ સિવાય હવે કઈક નવું લાવીશ એવું પ્રોમિસ આપું છું. બિરજુ નામનું કેરેક્ટર પણ મેં વચ્ચે લીધેલું, જે આપણો વોચમેન છે એવું બતાડ્યું છે. ઇન્ટ્રોડ્યુસ કર્યા ને હવે આ નવા વર્ષે કદાચ હજુ બીજા નવા કેરેક્ટર્સ ઇન્ટ્રોડ્યુસ કરીશ. એ ઓજસ જોઈન થયો છે. ઓજસ હાઉ આર યુ? અબ ક્યા કરેંગે? યસ ઓજસ, અભી બહુત કુછ કરેંગે. So I've just completed 6 years of Kishore Kaka. So enu ame live kariya chhe with Harshil. Somebody has already mentioned Pinkesh as well. Pinkesh. Pinkesh. Bhai yaar mane khabar je yaar Pinkesh ni par maza karo. Yes. Ane okay. To hatu tyare apne joyu tu ke Kishore Kaka namna hashtag ketla hata. Ane apne khabar j nathi because we both were not on TikTok actually e vakat. Yes. Ane pachi Radio City kayu apne. સો એમના ગાઈડન્સમાં આપણે બંને ટિકટોકનું એકાઉન્ટ બનાવ્યું, વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા. એન્ડ ગાઈડન્સમાં ઓલરેડી કિશોર કાકાના હેશટેગ ઓલરેડી ચાલતા જ હતા ટિકટોક ઉપર. એમને 20 મિલિયન હતું. 20 મિલિયન. યસ, 20 મિલિયન જેટલા હેશટેગ ઓલરેડી કિશોર કાકાના હતા. અને આપણે બંને જ નતા અને કિશોર કાકા તો સેજ બી નતા એની ઉપર. હજુ પણ આજે પેલું કઈક છે, આઈ ડોન્ટ નો, પેલું ક્લબ હાઉસ. ક્લબ હાઉસ પર બધી બકવાસ ચાલે છે કિશોર કાકાની, પણ હું નથી અત્યારે. જેટલા વ્યુઅર્સ છે બધાને કહી દઉં હું ક્લબ હાઉસ પર નથી બોસ. આ કઈક બીજું જ કઈક ચાલે છે, પણ ઠીક છે હવે. અચ્છા, ઓજસ ઇઝ લાઈવ ઇન યુએસએ. સો ઓજસ, થેન્ક યુ સો મચ ડિયર ટુ જોઈન અસ. યસ ઓજસ, થેન્ક યુ. અને બહુ જ બધા લોકોને એવું હોય છે કે ભાઈ કિશોર કાકા તમે ડિજિટલી બહુ દેખાતા નથી, ઇન્સ્ટાગ્રામ પર દેખાતા નથી, એની પાછળનું કારણ શું છે? કે બ્રો નથી એવો એટલો બધો સમય મળતો એટલા માટે. બાકી હું કરીશ, પણ હું પ્રોમિસ કરું છું. ઓજસ સેસ ધેટ ધેર વોઝ અ ટાઈમ આઈ વોઝ એડિક્ટેડ ટુ પેલી વાતો મોર ધેન એસઆરકે સન. લાયો લાયો. યસ આઈ નો. ઓજસ ઓજસે આપણને આઈ ગેસ વાત પણ કરેલી એને શું એક્ચ્યુઅલી ગમે છે પેલી વાત. યસ, ફર્સ્ટ ટાઈમ ત્યારે પણ હી હેઝ એપ્રિશિએટેડ એક્ચ્યુઅલી. ત્યારે લોકો એને જોરથી ઓજસ કરીને બૂમ પાડીને બોલાવે પણ છે. જર્ની આઈ વોન્ટેડ ટુ શેર વિથ ઓલ પીપલ જેટલા લોકો જોઈન થયા છે. અને આઈ નો ધીસ ઇઝ અ વેરી હોટ ટાઈમ. પોણા ચારે કોઈ લોકો અત્યારે ઓફિસમાં હશે એટલે આઈ ડોન્ટ નો કેટલા લોકો જોઈન થયા છે. પણ થેન્ક યુ સો મચ, આવું છે. અને એ સિવાયની કંઈક તમારી કોઈ વાતો હોય, કઈ સજેશન હોય તો ડેફિનેટલી ઇટ્સ અ એબ્સોલ્યુટ ફેમિલી શો. એટલે થોડુંક એવું ધ્યાન રાખજો. અમે પેલી વાતો માટે પણ લાઈવ કરવાના છે વેરી સૂન. યસ 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 યસ. અને સૂન નવો એપિસોડ પણ આવવાનો છે પેલી વાતોનો. સો સાંભળવાનું ચૂકતા નહીં. અને રેડિયો સિટી જોક સ્ટુડિયો યુટ્યુબ પર એ તો તમે એવરી સેટરડે તમને નોટિફિકેશન આવી જતું હશે બીકોઝ રેડિયો સિટીના પણ જેટલા સબસ્ક્રાઈબર છે એ પણ મિલિયનમાં પહોંચી ગયા છે. પહેલી વાત તો જોક સ્ટુડિયોને આટલું બધું જોતા જોતા એટલે લોકોએ પોતાનું સેટસ અલાર્મ કે નવો એપિસોડ આવે જોક સ્ટુડિયોને એટલે સીધું એમને નોટિફિકેશન મળી જાય. ઓવર ધ યર્સ એના પ્રેમ રાખજો તમામ લોકોને, ફેમિલી ખાસ. મને બહુ આનંદ છે કે 70-80 વર્ષના દાદાજી પપ્પા મમ્મી ફેમિલી શો આખો બન્યો છે અને બધા આટલું બ્લેસિંગ્સ આપે છે શોમાં આવે છે, લાઈવ શોમાં આવે છે અને આટલું બ્લેસિંગ્સ આપે છે બધા. હું ખરેખર બહુ દિલથી બધાને થેન્ક્સ કહું છું. થેન્ક્સ ટુ રેડિયો સિટી વન, થેન્ક્સ ટુ રાજીવ સર, હર્ષિલ
એન્ડ એન્ટાયર ટીમ જેટલાય બધાએ સપોર્ટ કર્યો છે બધાએ, થેન્ક યુ સો મચ ડિયર. અને તમને કદાચ એવું થતું હશે કે હવે એ લાઈવ કર્યું ને આ લોકો કઈ હસાવતા નથી, બધી સિરિયસ વાતો કરી નાખી, પણ આજે મેં ખાલી મારી જર્નીની જ વાત કરી છે. એક બે મિનિટ હજુ આપણે કન્ટિન્યુ કરીએ, કોઈને કંઈક ફની કંઈક પૂછવું હોય, કંઈક સવાલ હોય તો તમે નાખો, તો હર્ષિલ કે હું ગમે તે જેને જવાબ આવડશે અમે આપીશું. મહેશના લગ્ન કરાવો હવે, પણ હવે મળતી જ નથી બેટા, તો શું કરવાનું. માય હોલ લાઈફ લિસનિંગ ટુ જોક સ્ટુડિયો, આઈ લવ કિશોર કાકા. અલ્કેશભાઈ થેન્ક યુ સો મચ, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન, કીપ કિલિંગ ઇટ યુ ટુ. થેન્ક યુ ઓજસ, લવ યુ ડિયર. જલ્દી જલ્દી પાછો આવો, આપણે એક જલ્દી ફિલ્મ કરવાની છે જોડે. જ્યોત જેસવાલ, ડોન્ટ સેટ બેડ મેસેજીસ. તો બેટા જ્યોત, લીવ ધેમ, ઇગ્નોર ધેમ, ડોન્ટ વરી. થેન્ક યુ. અચ્છા હા, કોઈ કીધું ગટ્ટુનું, કે ડોક્ટર કૃણાલ કક્કર, ગટ્ટુનું કેરેક્ટર લાવો. હા ગટ્ટુનું કેરેક્ટર લાવીશું. હે એ વાળો કિશોર કાકા, કાકી મહેશ, બધા પાત્રો ક્યાંથી આવ્યા મને વિચાર દે. હા એટલે આ બધા પાત્રો ઇટ્સ ઓલ રિયલ લાઈફ કેરેક્ટર્સ. અને અચ્છા હું કહી દઉં કે કાકીનું પાત્ર છે ને એ મારી જ બેન છે, કિંતુ, એનું નામ છે કિંતુ. કિંતુ અમે એને પરંતુ કહીએ, કિંતુ પરંતુ, પણ કિંતુ શી સ્ટેજ ઇન અહેમદાબાદ, અને એ સેમ આવું બોલે છે. એ સાંભળને સ્મિત, તું ક્યાં છે, કેટલા વાગે આવે છે, સાંભળને, આવું કરે. એ જે વોઇસ ડિટ્ટો વોઇસ છે, તો એના પરથી આ કેરેક્ટર મેં લીધું છે. અને બાકી બધા તો છે, મહેશ ને દીધે ઓલ ઇમેજિનેશન, એવા લોકો તો તમને મળશે, પણ આ બધા રિયલ લાઈફ કેરેક્ટર છે. ખરેખર જોરદાર છે એવું કીધું છે ડોક્ટર કૃણાલ કક્કડે. અને જેટલા પણ લોકોને આ કેરેક્ટર વિશે જાણવું છે, આઈ ગેસ આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં અમે લોકોએ વાત કરેલી છે, સો અમે લોકો આ વિડીયો સેવ કરીને પોસ્ટ કરીશું રેડિયો સિટી પ્રોફાઇલ પર. સો ડુ ચેક ઇટ આઉટ કે કેવી રીતે બધા, કેવી રીતે કિશોર કાકા નામ આવ્યું, કેવી રીતે ઇન્ફ્રારેડના જમાનામાં પહેલો ઓડિયો વાયરલ થયો. અને આઈ ગેસ એ અમુક વસ્તુ નિમિત્ત બને છે આગળ જવા માટે. એ ઇન્ફ્રારેડ નો ઓડિયો જે વાયરલ થયો હતો એ વસ્તુ નિમિત્ત બની કિશોર કાકાના કેરેક્ટર. અને ઓફકોર્સ રેડિયો સિટી જોક સ્ટુડિયો માટે કેવી રીતે રેડિયો સિટી જોક સ્ટુડિયો ક્રિએટ થયું 2015 માં, એ પણ ડેફિનેટલી તમને આ બધી સ્ટોરી જાણવા મળશે. સ્મિત, સૌથી મોટી ચેલેન્જ લેંગ્વેજ હોય છે, લાસ્ટ ક્વેશ્ચન છે. બીંગ અ બરોડિયન, ગુજરાતી, બટ આપણા બધાની લેંગ્વેજમાં, જેમ મારી અમદાવાદી છે, તારી બરોડાના ટચ વાળી છે, ક્યાંક ને ક્યાંક એ આપણને અમદાવાદી વાળા ખબર પડી જાય, બરોડામાં સૌરાષ્ટ્ર વાળા આપણને ખબર પડી જાય, તો એ કેટલી મોટી ચેલેન્જ છે. કારણ કે કાકા તો વર્લ્ડ વાઇડ બધા ગુજરાતીઓ સાંભળે છે. ટ્રુ ટ્રુ. પણ આમાં બહુ બહુ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મેં ખરેખર આટલું બધું ડિટેલમાં નતું વિચાર્યું, ધીરે ધીરે ખબર પડી કે ધીસ શો ઇઝ અ એન્ટાયર ગુજરાત, બધા ગુજરાતીઓ બધા સાંભળે છે. અચ્છા, કાકા બિંગ બરોડિયન, લોકોને એકચ્યુઅલી એવું છે કે કાકા અમદાવાદના છે. હા, બહુ બધા લોકોને એવું છે કાકા અમદાવાદના છે. અને બીજું એવું છે કે કાકા કેરેક્ટર ઓલવેઝ અમદાવાદ થી જ પોપ્યુલર થયું છે. ઇફ યુ રિમેમ્બર ફ્રોમ 80s 90s, બધા કાકા ચાલે વાંકા અને તે બધા કાકા શબ્દ અમદાવાદ થી વધારે ફેમસ. તો ઘણા બધાને એવું છે કે અમદાવાદના છે. અને કાકીની ક્યુટનેસ પછી છે ને, કેરેક્ટરિસ્ટિક્સ લોકોએ પકડવા માંડી. ઘણા લોકોને એવું હતું કે હમણાં એક પહેલા ગાળો બોલશે ને તો સુરત ના હશે, એવું નથી. પણ એક કોમન એલિમેન્ટ રાખ્યો બહુ લેંગ્વેજ પર. તમે જો ઇફ યુ લિસન ટુ જોક સ્ટુડિયો, લેંગ્વેજ પર એટલો ભાર જ નથી. મેં કોઈ ભારી ભરખમ શબ્દો વાપર્યા નથી. બહુ એક કોમન માણસ પણ સમજી શકે કે શું વાત છે, કે એની ફિલિંગ શું છે, સમજી શકે એટલું કોમન રાખ્યું છે. બટ ઇટ વોઝ ટફ કે એક કોમન લેંગ્વેજ રાખવી આખા ગુજરાતમાં, એમ કે આપણે દર 33 કિલોમીટર લેંગ્વેજ બદલાઈ જાય છે યાર. અરે આટલું બધું બોલ્યું એટલે ફેમસ શું થાય છે, હટ જાણે કાકો ચીડા એટલે પત્તર મજા આવી જાય લોકોને, બે હટે યાર આ બધું છે. એટલે એ એમને ગમવા માંડ્યું ને આ વોઇસ થી, લોકો જોડાઈ ગયા બસ એટલા માટે. એટલે બાકી ઇટ વોઝ વેરી ટફ. અને આઈ એમ સો પ્રિવિલેજ દેટ હર્ષિલ, જસ્ટ બીકોઝ આ છેલ્લી એક વાત કહી દઉં કે લાઈક પર્સન લાઈક યુ, ઇવન ધ્વનિત દેવકી, આ બધા રેડિયોના જેમ કહેવાય છે, બહુ વર્ષોથી જેમનો અનુભવ છે, જેમને ખબર છે. અને રિસન્ટલી યુ ઓલ્સો નો કે ધ્વનિત હેઝ રિટાયર્ડ ફ્રોમ, લાઈક હી વિડ્રોન ફ્રોમ રેડિયો, હવે એ કંઈક અદભુત કરશે જેવું મને વિશ્વાસ છે. પણ આ લોકોનો એક્સપિરિયન્સ આમાં, મારામાં પણ ધ્વનિતનું પણ કોન્ટ્રીબ્યુશન કહેવાય, બિકોઝ ધ્વનિતનું ઇન્ફ્લુઅન્સ, હર્ષિલનું ઇન્ફ્લુઅન્સ, આ
જસ્ટ બીકોઝ હર્ષિલ અહીંયા છે એટલે બોલું છું એવું નહીં. આ બિફોર આઈ કેમ ટુ રેડિયો આઈ યુઝ ટુ લિસન ટુ લોટ ઓફ પીપલ ઇન રેડિયો, તો આ લોકોનું પણ ઇન્ફ્લુઅન્સ છે. અને ઇટ ઇઝ વેરી ટફ, રેડિયો એટલું ઇઝી પણ નથી, અને બહુ ઓછા લોકો છે જેને કોન્ટ્રીબ્યુટ કર્યું છે રેડિયો પર. બાકી મેં જોયું છે લોકો અમુક લોકો આવીને જોબ કરીને જતા રહે છે, સોરી ટુ ટેલ યુ ધીસ બટ ધેટ્સ અ ફેક્ટ, કે આને જોબ કરી કરી ઇટ્સ અ વેરી રિસ્પોન્સિબલ જોબ. સો આઈ એમ પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી, આઈ એમ સો પ્રિવિલેજ એન્ડ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ, ઓલ ઓફ યુ, ઓલ આર જે જેણે મને સતત ગાઈડ પણ કર્યો, અને લોકોનો પણ, ઓડિયન્સ તો ઓબ્વિયસલી, એટલે મને મજા આવે છે અને જલસા કરશું, હજી તો મજા કરશું. પેલી વાતો નો તો એપિસોડ અમે બંને બહુ જલ્દી લઈને આવી જ રહ્યા છીએ. સી યુ ધેન, ટેક કેર, બાય બાય, બાય બાય, લવ યુ, યસ યસ, બાય, લવ યુ બેટા, બાય.